હેલો વિદ્યાર્થી મિત્રો હું મગાશ્યા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આગળના વિડીયોમાં આપણે જોયું હતું ચેપ્ટર ચાર ગોપાળ બાપા મનુભાઈ પંચોળી ગોપાળ બાપા ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે સયાજીરાવ જે મહારાજ હતા એ એક ગામના પાદરે પાસે દીપડો આવવાના કારણે જે દુર્ઘટના બની હતી એ પરિસ્થિતિને જાણવા માટે આવી પહોંચ્યા હતા ત્યાં અચાનક જ એની બાજુમાં એક વ્યક્તિ મોટા મોટા બોર લઈને આવીને ઊભો રહી ગયો એ વ્યક્તિએ જ્યારે એને બો બોર આપ્યા ત્યારે એને પૂછવામાં આવ્યું કે આ બોર ક્યાંના છે ત્યારે વ્યક્તિ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે મારા જ ખેતરના છે એટલે કે મારા જ કોતરના છે જો એ જમીન મને પોતાની આપ મને આપવામાં આવે તો હું બીજા બધા ફળ ઘણા બધા ફળ વાવી શકું તેમ છું એટલે કે મહારાજે એવું કહ્યું કે તમે શું કરશો અરજી મોકલીને મને જાણ કરશો એટલે શું કહે છે મેં અરજી તો ત્રણ વર્ષ પહેલાં આપી હતી મારી અરજીને કોઈએ સ્વીકારી નહીં એટલે કે મહારાજને પહેલી વખત કોઈ મોઢા જવાબ આપનાર વ્યક્તિ મળ્યો તેથી મહારાજ એને આપવા તૈયાર થઈ જાય છે પણ સાથે એક શરત પણ મૂકે છે કઈ શરત કે એ જે કોતર હતું કોતરના છેડા ઉપર એક શિવાલય હતું જે અપૂજ પડ્યું હતું એટલે કે જેની પૂજા અર્ચના કશું થતી હતી નહીં એટલે કે તમને જમીન આપવા તૈયાર છું પણ તમે પૂજાનો એ મંદિરની પૂજાનો બંદોબસ્ત કરો ત્યારે એ વ્યક્તિએ શું કહ્યું આ બધું મારાથી થશે નહીં કેમ કારણ કે પથ્થરની મૂર્તિની પૂજામાં હું માનતો નથી તમારા મારા જેવા મૂર્તિઓનું પણ આ પૃથ્વી પર પૂજા અર્ચના થતી નથી એટલે કે આ મૂર્તિઓની પણ કંઈ ગણતરી થતી નથી ત્યારે પેલી પથ્થરની મૂર્તિની શું ગણતરી થાય તમે જો કહેતા હોય તો એને બીજા કંઈ કાર્યમાં હું ઉપયોગ કરીશ છેવટે એ વ્યક્તિ એ મંદિરની જગ્યાએ ધર્મશાળા બંધાવવાનું નક્કી કરે છે અને મહારાજ તેની વાતથી સહમત પણ થાય છે અને એ જગ્યાએ ધર્મશાળા બાંધવાનું નક્કી કરાય છે ત્યાં સુધી આપણે જોયું હતું ચલો હવે આપણે આગળ જોઈએ શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પ પછી વાતે વળગ્યા શિકારીઓ એટલે કે જે પેલા દીપડાને પકડવા માટે જે ગયા હતા જે વ્યક્તિઓ અને રાજાની સાથે આવેલા જે વ્યક્તિઓ હતા એ હજી કંઈ પાછા આવ્યા હતા નહીં એટલે મહારાજ અને પેલો વ્યક્તિ પાછા વાતુએ વળગી પડ્યા મહારાજને આમાં રસ પડ્યો એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે શું જાણવા મળ્યું કે જે ખેડૂત ખેતી કરીને આટલા સરસ ફળ ઉગાડતો હતો અને એ પણ બિનમાલિકીની જમીન ઉપર એ ખેડૂત કેવી કઈ જ્ઞાતિનો હતો વણિક જ્ઞાતિનો હતો એટલે કે વાણિયો હતો એ કોઈ ખેડૂત હતો નહીં પહેલાંના સમયની અંદર ભાગે કણબીઓ ખેતી કરતા વાણિયાઓ વેપાર કરતા અને કણબીઓ ખેતા ખેતી કરતા જ્યારે આ ખેતી કરનાર વ્યક્તિ કેવો હતો વાણિયો હતો એ મહારાજને થોડી નવાઈ લાગી નામ હતું ગોપાલદાસ એટલે જે વ્યક્તિ અત્યાર સુધી સયાજીરાવ સાથે વાત કરી રહ્યા હતા એ વ્યક્તિનું નામ શું છે ગોપાલદાસ બરડાના પેટાળના એક ગામડામાં રહે છે આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે છે એટલે શું કહે છે બરડા ગામના નજીકમાં પેટાળમાં એટલે કે નજીકના ગામડામાં રહેનારો એ વ્યક્તિ છે અને જે જમીનની એ માલિકીની વાત કરી રહ્યો છે અને જમીનમાં મોટા મોટા ફળ વાવીને ઉત્પાદન મેળવવાની વાત કરી રહ્યો છે એક પોતાના માટે નહીં પણ કોના માટે પોતાનો એક ભાઈબંધ એટલે કે મિત્ર પોતાના એક મિત્રના દીકરા માટે આ બધી મહેનત કરી રહ્યો છે જરિયાની કોલિયરીની ભાગીદારી એ ભાઈબંધ ચારેક મહિના પહેલાં જ મરી ગયેલો છે એટલે શું કહે છે જે ભાઈબંધની ભાગીદારી પોતે નિભાવી રહ્યો છે એ ભાઈબંધ ચાર મહિના પહેલાં મરી ચૂક્યો છે અને જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળ ભાળવણી કરતા ગયા છે ગોપાલદાસને એટલે શું કહે છે જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યારે ગોપાલદાસ એની પાસે હતા નહીં પણ ચિઠ્ઠી લખીને એને ગોપાલદાસને શું કહ્યું છે મારી બધી માલ મિલકત અને મારા દીકરાની દેખરેખ રાખવાનું કામ હું તમને સોંપું છું ભાળવણી એટલે દેખરેખ તે આભપરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો એટલે પહેલાં સયાજીરાવ શું કહે છે તમે તો આભપરાના વ્યક્તિ છો એટલે કે એના ગામનું ગોપાલદાસ બાપાનું ગામનું નામ શું છે આભપરા તમે તો આભપરાના વ્યક્તિ છો તો સુકાને આ ગામની અંદર તમે જમીન માલિકીમાં ભોગવા માગો છો બાપુ અમે રહ્યા વાણિયા મૂડી નાખતા પહેલાં સો ગણે ગણીએ શું કહે છે અમે કઈ જ્ઞાતિના છીએ વાણિયા જ્ઞાતિના છીએ વાણિયા જેવો વેપાર કોઈ કરી શકે નહીં વેપારમાં જેટલી ચતુરાઈ એનામાં હોય એટલી ચતુરાઓ ચતુરાય કોઈનામાં ન હોય એટલે શું કહે છે અમે કોઈ પણ જગ્યાએ પૈસા નાખીએ એ પહેલાં એ વસ્તુને સો વખત ગાળીને જોઈએ એટલે કે એ જ વસ્તુને સો વખત તપાસીને જોઈએ ને એમાં તો આ પારકું ધન શું કહે છે હું જે જમીન તમારી પાસેથી વેચે તે લેવા તૈયાર થયો છું એ જમીનના પૈસા મારા ભાઈબંધના દ્વારા રોકવામાં આવશે હું રોકવાનો છું નહીં એટલે શું કહે છે પારકા ધનથી મારે આ વસ્તુ ખરીદવી છે જતે દાડે પળ હોકાર હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું છે એટલે શું કહે છે જતે દિવસે જે પૈસા જે મૂડીનું રોકાણ કર્યું હોય એ મૂડીમાંથી યોગ્ય ઉપજ જો મળી શકે એમ હોય તો જ એમાં પૈસો નાખવો યોગ્ય ગણાય વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા શું કે છે મારા ભાઈબંધ જેમાં હું જેને મારો ભાઈબંધ કહું છું એ વણી જ્ઞાતિનો નથી એ તમારી જેમ રાજા મહારાજા એટલે કે રાજપૂત દરબાર જ્ઞાતિના છે એટલે કે અસલવાળી ગાયકવાળી જ્ઞાતિના છે તમે તમે અહીં આવશો તો તમારા તમારા વેપારનું શું થશે એટલે રાજા મહારાજા સયાજીરાવ શું પૂછે છે કે તમે અહીંયા આવતા રહેશો આ તમારા ભાઈબંધના દીકરા અને વેપારને સાચવવા માટે તો પછી તમારી જમીન અને તમારા વેપાર ધંધાનું શું વેપાર કંઈ કરવો જ નથી હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે એટલે કે મારે કોઈ વેપાર કરવો છે નહીં મારે કોઈ ધંધો રોજગાર કરવો છે નહીં હું અત્યારે જે પણ કામ કરી રહ્યો છું અથવા તો જે પણ કામ કરીને ઉપજ મેળવી રહ્યો છું એ બધું જ મારે મારા ભાઈબંધના દીકરાને આપી દેવાનું છે મારે તો એક જ નામનો વેપાર કરવો છે અને એ છે હરિના નામનો એ કોણે કહ્યું છે પાછું ગોપાલદાસના ગુરુએ કોણ ગુરુ 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 માંડણ ભગત શું કહે છે મારા ગુરુનું નામ શું છે માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે એટલે કે ધોરાજીની નજીકના ગામડામાં એ રહેતા હતા મહારાજ એના આત્મા આત્માની ગુલાબી કોળી કોળીતી એવી જ તો ભલભલા સિદ્ધિઓવાળાની કોળાતી જોઈ નથી એટલે શું કહે છે મહારાજ એની આત્મા જેટલી શુદ્ધ હતી એટલી શુદ્ધ મેં કોઈની આત્મા જોઈ છે નહીં અને ધન દોલત રિદ્ધિ સિદ્ધિ એટલે કે ધન દોલત એને ધન દોલતનો સેજે લોભ લાલચ હતો નહીં નામ તો સાંભળ્યું નથી મહારાજે વિસ્મયથી કહ્યું પછી કહે એટલે કે મેં તો કાંઈ નામ આવા વ્યક્તિનું સાંભળ્યું છે નહીં વિસ્મય એટલે કે વિચારથી પછી વિચારતા વિચારતા સાથે બોલે છે પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે શું કહે છે કંઈ વાંધો નહીં પણ તમે કોઈ એનો ચમત્કાર તો જોયો જ હશે એકવાર મળ્યો છો બાપુ બીજી વાર દર્શને ગયો ત્યારે દેહ પડી ગયો તો એટલે શું કહે છે દયાજીરાવ કે તમે એ વ્યક્તિને ગુરુ માનતા થયા છો તો કદાચ એનામાં ક્યાંક કહેવું તમે જોયું હશે માટે તમે એને ગુરુ તરીકે સ્વીકારતા થયા છો એટલે ગોપાલદાસ શું કહે છે એક જ વખત એને મળ્યો છો બીજી વખત મળ્યો છો નહીં કેમ કારણ કે બીજી વખત જ્યારે મળવા ગયા તો દેહ પડી ગયો એટલે કે મૃત્યુ પામ્યા હતા અમે તો પરિખવાણ્યા એક વારમાં જ પારખી લીધું શું કહે છે અમે કેવા જ્ઞાતિના વાણિયા છીએ પરીખ જ્ઞાતિના વાણિયા છીએ એટલે વ્યક્તિને પારખવાની શક્તિ અમારામાં અટોટ રહેલી છે એટલે એક જ વારમાં અમે અમે એને પારખી લીધા શું બન્યું હતું મહારાજે પૂછ્યું એટલે કે સારું તમે એક જ વખત એની મુલાકાત લીધી હતી તો એક વખતની મુલાકાતમાં તમારી સાથે એવું તે શું બન્યું કે તમે એને આવી રીતે સરસ રીતે પારખી લીધા અને પોતાના ગુરુ માની લીધા એટલે શું કહે છે ગોપાલદાસ મરાડમાં હું મગફળીના સોદા માટે ગયેલો મરાડ ગામમાં સેના માટે ગયો હતો ખેતી કરીને જે મગફળીનું ઉત્પાદન થયું હતું એનો સોદો કરવા માટે હું ગયો હતો બરાબર દસ વરસ ઉપરની વાત કરું છું એટલે કે જે વાત અત્યારે હું કરવા જઈ રહ્યો છું એ દસ વર્ષ પહેલાંની વાત છે ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો એટલે શું કહે છે ગામમાં કોઈને કંઈ બોળો ઓળખતો હતો નહીં એટલે માંડળ ગામનો જે દરવાજો હતો એ દરવાજાની બાજુમાં જે ધર્મશાળા હતી ત્યાં હું ઉતર્યો હતો ડોઢીમાં ભગત બેઠેલા ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા તે એની વહુ રોટલા ઘડે એટલે શું કહે છે એ જે એ જે હું ધર્મશાળામાં વસ્યો હતો ત્યાં ધર્મશાળામાં જોડે જોડે દરવાજાની પાસેની જગ્યા ડોઢી એટલે કે દરવાજાની પાસેની જગ્યા દેવડી એવું પણ કહી શકીએ ત્યાં કોણ બેઠો હતું આ ભગત બેઠા હતા અને એની માટે એની પત્ની ગામમાંથી લોટ માંગીને લાવ્યા હતા એમાંથી એ શું બનાવી રહ્યા હતા રોટલા બનાવી રહ્યા હતા ને ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન આંખો નીચે રાખવાની ટેવ હસે ભારે જાણે સાવ બાળક જેવું એટલે શું કહે છે જે રોટલા એની પત્ની બનાવતા હતા એ રોટલા કૂતરાને નાખતા જાય પોતે ખાય નહીં કોને ખવડાવે કૂતરાને અને એનું વર્ણન કેવું કર્યું છે અહીંયા દેખાવે કેવા હતા કાળા હતા દેખાવે કેવા હતા કાળા હતા અને આંખો હંમેશા નીચી રાખતા કોઈની સામે જડદેને દ્રષ્ટિ મિલાવતા નહીં અને હાસ્ય તો એનું બાળક જેવું હતું અવાજ જોયો હોય તો વાસળી જેવો એટલે શું કહે છે એનો અવાજ વાસળી જેવો મધુર હતો ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય ને મરક મરક હસે જાય એટલે કે કૂતરાને રોટલા નાખતા જાય કૂતરાની સાથે સાથે એના ગલુડિયા પણ એની જોડે રોટલા ખાતા હતા એટલે કે ગલુડિયા જોડે વાતો કરતા જાય ને મનમાં મનમાં હસતા જાય ત્યાં મારી સામે જોઈને ભગત કહે શેઠ છો શેનો વેપાર કરો છો ત્યાં અચાનક જ ભગતની નજર મારા પર પડી અને મને શું કહે છે તમે શેઠ લાગો છો સેનો વેપાર કરો છો મેં કહ્યું પરચુરણ જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો શું કહે છે ભગત મને જથ્થાબંધ ધંધો મૂકીને એટલે કે હોલસેલનો જથ્થાબંધનો ધંધો મૂકીને તમે આવું પરચુરણનું વેચવાનું કામ એટલે કે છૂટક નાનું મોટા ધંધા શા માટે કરો છો મેં કહ્યું બાપુ મૂડી જુએ ને એટલે મેં શું કહ્યું મારી પાસે વેપાર કરવા માટે મોટો વેપાર કરવા માટે પૈસા છે નહીં મૂડી તો માંદી પડી છે કહી મારી સામે એકી ટસે જોઈ રહ્યા શું કહે છે મૂડી તો માંદી પડી છે માંદી પડી છે એટલે કે જેની પાસે મૂડી હોય એ લોકો શું કરે છે બે ધડક બે ફાર્મ જ્યાં ઐચા પડે ત્યાં વાપર્યા કરે છે અને જેની પાસે મૂડી ઓછી હોય છે એ લોકો બિચારા કરકસર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે કે જેની પાસે મૂડી છે એને કિંમત નથી અને જેની પાસે મૂડી નથી એને એને મૂડીની સતત જરૂરિયાત હોય છે એની આંખોમાં એક આંખોના તેજે મનમાં મારક કરી દીધો એટલે કે મને તો ખાલી એટલું જ એને કહ્યું કે મૂડી માંદી પડી છે પણ એની આંખોમાં જે તેજ હતું જ્ઞાનરૂપી જે તેજ હતું એ તેજના કારણે મારો રસ્તો મારો જીવન જીવવાનો રસ્તો ખુલી ગયો શિલા જાણે ખસવા માંડી મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં એટલે કે ધીમે ધીમે ભગત ત્યાંથી ખસવા લાગ્યા અને જોકે હું એની આંખમાં આંખ મિલાવીને વાત કરી શકું તેમ હતો નહીં કેમ કારણ કે એની આંખોમાં જે જ્ઞાન જોવા મળતું હતું એવું જ્ઞાન મારી પાસે નહોતું હું નીચે જોઈ ગયો જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો એટલે શું કહે છે મારી નજર નીચે ગઈ પણ નીચે જ્યારે મેં જોયું ત્યારે ભગતના પડખામાં એટલે ભગતના સાઈડના ભાગમાં એના શરીર ઉપર એક ગીંગોળો ચડી ગયો હતો એટલે કે ગાય ભેંસ કૂતરાઓના શરીર ઉપર જે જીવાતો પડે છે એટલે કે કાન ઉપર કાન ઉપર જે જીવાતો પડે છે અને એ જીવાતો એમને ચટકા ભરતી હોય છે જેમ આપણા માથા ઉપર જૂ પડે એમ આ પશુઓના કાનમાં આવા ગીંગોડા પડતા હોય છે જે એને ચટકા ભરતા હોય છે જે એની ઉપર ચડી રહ્યો હતો મહારાજ આ ગીંગોડો ચડી ગયો છે કહી હું એ ઉખેડવા ગયો ત્યાં કહે શું કે છે મહારાજ તમારા શરીર ઉપર એટલે કે ગલુડિયાઓને જે રોટલા ખવડાવી રહ્યા હતા એ ગલુડિયામાંથી કૂતરામાંથી ગીંગોડો કદાચ એના કાનમાંથી પડી ગયો હશે એકાદો અને એ મહારાજને ચડી ગયો એટલે અહીંયા ગોપાલદાસ શું કહે છે હું એ ગીંગોડાને પાડવા ગયો ત્યાં મહારાજે મને શું કર્યો અટકાવી દીધો રેવા દો એને એને વળી બીજે ખાચ લેવા જવું પડશે ને બહુ દી થઈ ગયા છે એને શું કહે છે રેવા દો એને મારા શરીર ઉપર ભલે રહે જો એને મારા શરીર ઉપરથી તમે ઉતારી નાખશો તો એને બીજી જગ્યાએ પોતાનો ખોરાક ગોતવા જવું પડશે એ આજનો મારા શરીર ઉપર નથી એ તો ઘણા સમયથી મારા શરીર ઉપર ચડીને બેઠો છે ભલે રહ્યો એ ત્યાં વાહ શ્રીમત સરકારથી બોલાય જવાયો એટલે શું કહે છે વાહ શ્રીમત એટલે કે કોનાથી બોલાઈ ગયું સયાજી રાવથી એટલે કે આ વાત તો ગોપાલદાસ માંડળ ભગતની કરી રહ્યા છે પણ સયાજી રાવથી બોલ્યા વગર રહેવાયું નહીં આવો કોઈ વ્યક્તિ મેં પહેલી વખત જોયો હશે કે પોતાની પીડા પોતે પોતે સહન કરીને બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરે એને સંત કહેવાય સંત કોને કહેવાય જે પોતે પીડા ભોગવીને બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરતો હોય એને જ સાચો સંત કહી શકાય છે એટલે કે નામાન્યમાં સામાન્ય જીવ કદાચ મચ્છર આપવાને કરડતું હોય તો આપણે શું કરીએ છીએ બે હાથ વચ્ચે મચ્છરને પીચીને મારી નાખીએ છીએ એને પણ આપણે જીવવા દેતા નથી કીડી કદાચ આપણને બટકું ભરવા માટે આવી હોય તો કીડીને પણ આપણે મારી નાખીએ છીએ હા એ સમયે કદાચ આપણને સામે અચાનક જ આપણી સામે સિંહ આવીને ઊભો રહી જાય તો આપણામાં હિંમત છે નહીં સિંહને મારવાની કેમ કારણ કે એ આપણી કરતાં વધારે હિંસક છે એટલે આપણે એને મારી શકતા નથી આપણાથી જે નબળું છે એને આપણે મારી પછાડીને શરણાગતિ ઉપર લાવી દઈએ છે પણ આપણાથી વધારે હિંમતવાન અને હિંસક જે છે એને આપણે કશું કરી શકતા હોતા નથી પણ અહીંયા જે પેલા માંડળ ભગત છે એ નાના એવા જીવજંતુ હોય કે મોટામાં મોટો પ્રાણી કેમ ના હોય છતાં એનું પેટ ભરવાનું કામ પહેલાં કરતા અને પછી પોતાનું પેટ ભરતા અને આ વાતથી પેલા ગોપાલદાસ શું થયા હતા એના પર પ્રસન્ન થયા હતા અને ત્યારથી એણે પોતાને પોતે માંડ ભગતને પોતાના ગુરુ માની લીધા હતા અહીંયા તમારું ચેપ્ટર થયું પૂરું હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો ચેપ્ટરની નીચે આપેલા સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો તળપદા શબ્દો અને સ્વાધ્યે તમારી નોટમાં તમારે લખવાનો છે ચેપ્ટરની નીચે આપેલા સમાનાર્થી શબ્દો વેરથી શબ્દો તળપદા શબ્દો અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનો છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનું કાવ્ય ભણીશું અસ્તુ